ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, માલસનો નિયમ લખો અને સમજાવો. તો પહેલા તો સ્ટેટમેન્ટ આપવું પડશે, પછી એના ખાસ કિસ્સાઓ વિશે ચર્ચા કરવી પડશે. તો સ્ટેટમેન્ટ શું છે ને એ સમજીએ એ પહેલા હું તમને માલસનો નિયમ છે ને એનું થોડુંક લોજિક કહી દઉં. માની લો કે તમને ખબર છે કે કોઈ પોલેરોઇડ છે કે ટુર્મેલિનની પ્લેટ છે ને તમે પોલોરોઇડ કહેતા હોય. પોલોરોઇડ દેટ મીન્સ વોટ, કે જે પોલોરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કરે ને એ ધ્રુવીભવન કારક. તો માની લો કે તમે અત્યારે એવું કન્સિડર કરો છો કે આ એક ટુર્મેલિનની પ્લેટ છે અથવા તો પોલેરોઇડ છે, બરાબર છે. તમે આને કોઈ પણ શેપ આપી શકો. આ એની દગ અક્ષ છે, માની લો કે આ એની મુખ્ય અક્ષ છે. તો કોઈ ધ્રુવીભૂત પ્રકાશ આના ઉપર આપાત થાય છે, બરાબર. ધ્રુવીભૂત એટલે એના દોલનો ફક્ત એક જ દિશામાં હોય, વેરી ગુડ. તો એ આ જગ્યાએ માનો કે પ્રકાશ આપાત થાય છે, બરાબર છે. હવે એ દગ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે. કેટલો બનાવે? થીટા ખૂણો. તો આની આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો આનો નિર્ગમન પ્રકાશ હશે કેવો? એ તો તમને ખબર જ છે, દગ અક્ષ એવી વસ્તુ છે કે જે એને સમાંતર વસ્તુને જ પાસ થવા દે. તો અહીંયા ટોટલ તીવ્રતા પાસ થઈ શકશે નહીં, તીવ્રતાનો અમુક ભાગ જ પાસ થઈ શકશે, જે આ ખૂણા ઉપર આધારિત છે. માનો કે આ ખૂણો થીટા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આ જે તમને આઉટપુટની અંદર આઈ મળે છે, એટલે કે નિર્ગમન પ્રકાશની તીવ્રતા મળે છે ને, એ I0 cos સ્ક્વેર થીટા જેટલી હોય, એ માલસનો નિયમ છે. સ્ટેટમેન્ટ જોવો તો, જ્યારે કોઈ પોલેરોઇડ પર ધ્રુવીભૂત પ્રકાશ પોલેરોઇડની દગ અક્ષ સાથે થીટા ખૂણે આપાત થાય, ક્લિયર થાય છે. ઓકે, તો પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I0 cos સ્ક્વેર થીટા જેટલી હોય, જ્યાં I0 એ પોલેરોઇડ પર આપાત થતા પ્રકાશની શું છે? તીવ્રતા છે. ઓકે, આ એનું સ્ટેટમેન્ટ થઈ ગયું. હવે સાંભળજો, આનો એક બીજો કેસ આપણે કન્સિડર કરીએ. માની લો કે તમારી પાસે બે પોલેરોઇડ છે. કેટલા પોલેરોઇડ છે? બે. હવે આની આગળવાળું જે પોલેરોઇડ છે ને એ આપણે આમાં એક્સપાન્ડ કરીએ. માનો કે એક પોલેરોઇડ તમારી પાસે આ રીતે રહેલું છે. માની લો કે આપણે આ રીતે કન્સિડર કરીએ, બરાબર છે. આ એની શું થશે? દગ અક્ષ થશે, બરાબર. હવે તમે વિચાર કરો જીને, આ જે પોલેરોઇડ છે, આ પોલેરોઇડ એટલે કે આ જે મારી જે ટુર્મેલિનની પ્લેટ છે, એમાં તમે કોઈ પ્રકાશ આપાત કરો, એ આનું આપાત થશે ને, અને એ ક્યાં જશે? આના નિર્ગમનમાં જશે. પછી એનો નિર્ગમન છે એ બીજાનો શું થશે? આપાત પ્રકાશ થશે ને. હવે મારે આવો કેસ કન્સિડર કરવો છે. જોજો એ કઈ રીતે, પણ આટલું ક્લિયર ને, આટલું પહેલા ખાસ ધ્યાન તમે આપજો. જે ફર્સ્ટ કેસ હતો ને, આ ઓરેન્જ જે છે એ ઓરેન્જને અત્યારે ધ્યાનમાં ન લો. ફર્સ્ટ જે કેસ મેં તમને કન્સિડર કરાવ્યો ને, આ વાળો કેસ તમે ધ્યાનમાં રહો. એના ઉપરથી ફર્સ્ટ પોઈન્ટ લખેલો છે, બરાબર. આ કોને રિલેટેડ છે? તો કે આ જે છે ને એ ફર્સ્ટને રિલેટેડ છે, આ વાળો પોઈન્ટ છે ને. હવે હું આને રિલેટેડ વાત કરું. જોજો, આ તમને અત્યારે જે આપું એ તમારે એક્ઝામમાં લખવાનું નહીં થાય, બટ સમજવા માટે છે. હવે જોજો, આને થોડુંક એક્સપાન્ડ કરીએ. માની લો કે તમારી પાસે બે પોલેરોઇડ છે. આ પેલું પોલેરોઇડ છે અને આ બીજું પોલેરોઇડ છે, રાઈટ. ઓકે, આ આની દગ અક્ષ થશે વિદ્યાર્થી મિત્રો, આની દગ અક્ષ થશે, આ આની દગ અક્ષ થશે, બરાબર. હવે હું આ જે પોલેરોઇડ છે ને એની અક્ષને સમાંતર પ્રકાશ આપાત કરું. તો જુઓ તો આ સમાંતર છે, હે. તો આની તીવ્રતા I0 હોય તો સમાંતર હોય તો એ તો પાસ જ થઈ જશે. તો અહીંયા તમને આવો ઘટક મળશે, આ ઘટકની તીવ્રતા શું થશે? I0. આ ખબર પડે છે, સમજમાં આવે છે, વેરી ગુડ. ચલો હવે તમને હું એમ કહું, આ બંનેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા છે. અગેન આઈ રિપીટ, બંને પોલેરોઇડની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ જે ઘટક મળે છે એ ઘટક આની સાથે કેટલો ખૂણો બનાવશે? વેરી ગુડ, સીધો જવાબ આવ્યો ને, થીટા. અરે ભાઈ, આ જે દગ અક્ષ છે, હે, એ દગ અક્ષ આ દગ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા. તો આ ઘટક આને સમાંતર જ હશે ને, તો એ કેટલો ખૂણો બનાવે? થીટા. તો હવે તમને કયો, અહીંયા I0 આવે છે, અહીંથી બહાર નીકળતો પ્રકાશ કંઈક આ રીતનો હશે, બરાબર ને. હવે એની તીવ્રતા માની લ્યો કે હું I0 જેટલી કન્સિડર કરું, વિદ્યાર્થી મિત્રો, સોરી, I જેટલી કન્સિડર કરું. તો હવે આને ભૂલી જાઓ, આને કમ્પેર કરો. I0 જેટલો અહીંયા પ્રકાશ છે, આની સાથે થીટા ખૂણો બનાવે છે. અહીંયા પ્લેટ સીધી હતી, આ થીટા બનાવતો, અહીંયા ઘટક સીધો છે, આ થીટા બનાવે. થીટા તો દગ અક્ષ સાથે જ થશે. તો આનું આઉટપુટ શું આવશે? I0 cos સ્ક્વેર થીટા, હે કે નહીં? તો હવે હું આ કેસમાં થીટાને દગ અક્ષ સાથેનો ખૂણો કહું કે બંને પ્લેટની દગ અક્ષ વચ્ચેનો ખૂણો કહું, થાય સેમ ટુ સેમ. આ ખબર પડે છે ને? તો આ જે સ્ટેટમેન્ટ છે ને મેં આના ઉપરથી લખેલું છે. જુઓ તો, જ્યારે બે પોલેરોઇડની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય અને પ્રથમ પોલેરોઇડ પર તેની દગ અક્ષને સમાંતર I0 તીવ્રતાવાળો ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, તો એ કિસ્સામાં તમને નિર્ગમન પ્રકાશની તીવ્રતા વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે? I0 cos સ્ક્વેર
સ્ક્વેર થીટા જેટલી મળશે. તો આ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જે કન્સિડર કરાવેલું છે એ ખાલી સમજવાના પર્પઝથી જ હતું, એ તમારે એક્ઝામમાં આપવાની રિક્વાયરમેન્ટ નથી. ફર્સ્ટ પોઈન્ટ છે એ મેં તમને ક્લિયર કરાવ્યો કઈ રીતે, બરાબર છે. અને આ જે છે એ પણ તમારે એક્ઝામિનેશનની અંદર આપવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. તમને ખાલી એ ખબર પડવી જોઈએ સિંગલ કેસની અંદર આપણે કઈ રીતે આગળ વધશું અને ડબલ કેસમાં. તો આ જે છે સિંગલ પોલેરોઇડની વાત થઈ, આ બે દગક્ષ વચ્ચેનું, જો અહીંયા ડાયરેક્ટલી આપણે સીધી વાત નો બકવાસ કરશું, આ ફર્સ્ટ પોલેરોઇડ, આને પી વન કહી દઈએ, આને પી ટુ કહી દઈએ, બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો નિર્ગમન થશે કેટલી હશે, આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા, બરાબર છે. સિંગલ વખતે તમે દગક્ષ સાથેનો ખૂણો કહી શકો, ડબલ સાથે તમે બે પ્લેટની દગક્ષ વચ્ચેનો ખૂણો કન્સિડર કરી શકો. હવે આના કેસીસ લઈ લઈએ. જો કેસ નંબર વન, જ્યારે બે પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો ઝીરો હોય, મતલબ બંને પોલેરોઇડ છે એકબીજાને કેવા હોય, સમાંતર, તો આ કિસ્સામાં મને આઈ બરાબર આઈ ઝીરો અને અહીંયા હું કોસ સ્ક્વેર ઝીરો ડિગ્રી કન્સિડર કરું, તો કોસ સ્ક્વેર ઝીરો એટલે વન, તો વનનો સ્ક્વેર, તો અહીંયા મને તીવ્રતા કેવી મળશે વિદ્યાર્થી મિત્રો, મહત્તમ મળશે, બરાબર. અને અહીંયા માનો લો કે બંને પોલેરોઇડ છે લંબ છે, જો આ આ પી વન હતું, આ પી ટુ છે, બંને સમાંતર હતા, અહીંયા બંને એકબીજાને કેવા છે, લંબ છે, તો ખૂણો કેટલો થશે, નેવું. તો આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર નેવું, કોસ સ્ક્વેર નેવું એટલે ઝીરો ને, તો આ તમારો આન્સર તમને મળશે ઝીરો, એટલે કે ન્યૂનતમ. તો ઘણી વખત નિર્ગમન પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય, ઘણી વખત નિર્ગમન પ્રકાશની તીવ્રતા ન્યૂનતમ હોય, એ બંને પોલેરોઇડ વચ્ચેના ખૂણા પર આધારિત છે. તો તમારી ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો અહીંયા વ્હાઇટ કલર આપેલો છે, જેનો મતલબ થાય તીવ્રતા મહત્તમ છે. અહીંયા તમે જોશો ને તો બ્લેક કલર આપેલો છે, બ્લેક કલર છે ને એનો મતલબ તીવ્રતા ન્યૂનતમ થાય. અને આ વાળો કેસ છે ને એમાં તમને ગ્રે કલર જેવો આપેલો છે, ગ્રે કલર એટલે નહીં મીડિયમ, સોરી નહીં મેક્સિમમ, નહીં મિનિમમ, બટ મીડિયમ એટલે કે વચગાળાની, બરાબર. તો એ કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી હોને કે બધામાં અલગ અલગ કલર, એવું જ છે. તો આ કન્સેપ્ટ ક્લિયર થયો. તો ક્વેશ્ચન હતો માલસનો નિયમ, એનું સ્ટેટમેન્ટ આપ્યું, પછી એના ખાસ કિસ્સા આપ્યા. સ્ટેટમેન્ટની અંદર અગેન આઈ રિપીટ, ખાસ સમજો, આ સ્ટેટમેન્ટ માટે મેં એક આકૃતિ સમજાવી, આ સ્ટેટમેન્ટ માટે બીજી આકૃતિ સમજાવી, પણ બંનેનો મતલબ તો સિમ્પલ આવો હતો. આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા, એક પ્લેટના કિસ્સામાં થીટા એ ઘટકે દગક્ષ સાથે બનાવેલો ખૂણો, અને બે પ્લેટના કિસ્સા માટે બે પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો, ધેટ્સ ઇટ.